શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમનો તહેવાર હોવાથી સમગ્ર ઉત્તર ગુજરાત સહિત યાત્રાધામ ખેડ બ્રહ્માના શીતળા માતાજીના દર્શન કરવા ભક્તો વહેલી સવારથી ઉમટ્યા હતા. અષાઢ સુદ અગિયારસ એટલે દેવપોઢી અગિયારસના દિવસે હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થાય છે. તેમાં શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમનો તહેવાર હોવાથી ઉત્તર ગુજરાત સહિત ખેડ બ્રહ્મામાં સાતમની ઉજવણી કરવામાં આવી હતી. યાત્રાધામ ખેડ બ્રહ્મામાં અંબાજી મંદિર રોડ પર આવેલ પૌરાણિક શીતળા માતાજીને મંદિરે દર્શનાર્થે વહેલી સવારથી જ લાઇન લગાવી હતી. આગળના દિવસે રાંધણ છઠને દિવસે દરેક ઘરમાં રસોઈ બનાવીને બીજા દિવસે શીતળા માતાજીના દર્શન કરીને પછી ઠંડુ ભોજન જમતા હોય છે. ઘરે આવીને કે મંદિરે શીતળા માતાજીની કથા સાંભળ્યા પછી જમતા પહેલા સાત ઘરમાંથી ગૃહિણીઓ બટકું માંગી લાવીને ભોજન કરતા પહેલા સાત ઘરમાં લાવેલ બટકાનું ભોજન પ્રથમ કરતા હોય છે. ત્યારબાદ પોતાના ઘરનું ભોજન કરતા હોય છે. પુરાણોમાં જણાવ્યું કહાની મુજબ આ વ્રત કરનાર ઘરમાં નાના બાળકોને શીતળાનો રોગ થતો નથી તેવું કહેવાય છે. જેથી આજને દિવસે ઠંડુ ભોજન તથા ઠંડા પાણી એ સ્નાન કરવાનું હોય છે. પૌરાણિક મંદિર છે ખેડ બ્રહ્માનું, બ્રહ્મક્ષેત્રમાં આવેલું છે અને મા શીતળામાં જે ઓરવે અથવા જે બાળકોને ઓરવાય તે અહીંયા બાધા માને તો બાધાઓ પરિપૂર્ણ થાય છે અને મા શીતળામાં સૌની મનોકામના પરિમૂળ કરે છે. ભરત ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ખેડ બ્રહ્મા.